હંમેશા પોલીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધી હોય છે પરંતુ પોલીસ સામે ફરિયાદ નોંધાય એ વાત ચર્ચાસ્પદ બને એ સ્વાભાવિક છે જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ સિંહ બરદેવસિંહ જાડેજા વિરુદ્ધ ઇન્સ્પેક્ટર એમજે ઝલુએ ફરિયાદી બની ગુનો દાખલ કરતા ખળભળાટ થયો છે કોન્સ્ટેબલ અનિરુચ્સિંહ ગત પચીસ નવેમ્બરથી પચાસ દિવસની પગાર વગરની રજા પર ઉતરી ગયા હતા એ રજા પૂરી થયા પછી પણ તેઓ સત્યાવીસ દિવસ ફરજ પર હાજર થયા ન હતા જેને પગલે તેમને નોટિસ પાઠવવામાં આવી હતી એ પછી તેઓએ ફરીથી લાંબી રજાની માંગ કરી હતી પરંતુ તે નામંજૂર થતાં તેઓ ફેમિલી સીટની એન્ટ્રી કરી ફરીથી રજા પર ઉતરી ગયા હતા રજાના દિવસો દરમિયાન તેઓએ

આજે પણ શહેરમાં નવા બસો પંચાવન કેસ સામે આવતા સુપરફાસ્ટ સંક્રમણ યથાવત હોવાનો આંકડાકીય પુરાવો મળ્યો છે શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં કોરોનાના નવા એસી કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કુલ ત્રણસો પાંત્રીસ કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ પણ કોરોનાગ્રસ્ત થતાં હોમ આઇસોલેટ થયા છે કૃષિમંત્રી રાઘવજી પટેલે તેમની ઓફિસેથી અમદાવાદના મકરબાના પશુપાલન સંકુલ સુરતના માંડવીના બુલમધર ફાર્મ તથા સુરતના ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના નવનિર્મિત ઇમારતોનું ઈ લોકાર્પણ કર્યું હતું આ તકે રાજ્યકક્ષાના પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ પણ ઉપસ્થિત રહ્યા હતા